दाखलो नंबर 6 cosec x equal to 1 plus cot x समीकरण उकेलो चाली रहू छे जी तो प्रॉब्लम नंबर 6 cosec x is equal to 1 plus cot x तो sin cos मा परिवर्तन करता 1 upon sin x is equal to वन प्लस कॉस एक्स अपॉन साइन एक्स इटले साइन एक्स प्लस कॉस एक्स अपॉन साइन एक्स इटले वन अपॉन साइन एक्स इज इक्वल टू साइन एक्स प्लस कॉस एक्स अपॉन साइन एक्स અહી તમે sin x ઉડાવી શકો કારણ કે cosec x વ્યાખ્યાયિત છે એટલે એટલે sin x is not equal to 0 m જો sin x 0 હોય તો તો cosec x કે cot x વ્યાખ્યાયિત જ ન થાત એટલે કારણમાં શું લખીશ કે sin x is not equal to 0 એટલે sin x ને ઉડાવી શકાય Therefore, यहां 1 by root 2 वड़े गुणों आवे, standard पद्धति, 1 by root 2 sin x, plus 1 by root 2 cos x, is equal to 1 by root 2, दरेक पद ने, 1 by root 2 वड़े गुणता, बनने बाजू, एटले, पहला आप पद लखू छू, cos x, cos pi by 4, प्लस अबे आप पद साइन एक्स साइन पाई बाय 4 इज इक्वल टू 1 बाय रूट 2 एटले अजी हमना रेवा दो एटले आना पचीना स्टेप में क्या लावशे कि अहीं साइन 1 पाई बाय 4 लखू कि कॉस पाई बाय 4 लखू आनी परती अबे खबर पड़शे आ सूत्र कोनो बन्यो कॉस ऑफ अल्फा माइनस बीटा ए स्वरूप आयु એટલે cos of x minus pi by 4 is equal to તો અહીંયા cos લખીએ cos pi by 4 અને therefore સૂત્ર આવ્યું x minus pi by 4 is equal to 2k pi plus or minus pi by 4 k belongs to z કયું સૂત્ર વાપર્યું કહો તો જરા તમે મને અહીં હું લખીને બતાવું છું બ્રેકેટમાં સૂત્ર આ વાપર્યું કે cos થીટા ઇઝ ઇક્વલ ટુ cos આલ્ફા તો થીટા ઇઝ ઇક્વલ ટુ 2k પાઈ પ્લસ ઓર માઈનસ આલ્ફા k બિલોંગ્સ ટુ z આ સૂત્રનો ઉપયોગ કર્યો થીટાનું કામ આ કરે છે આલ્ફાનું કામ આ કરી રહ્યું છે હવે આ માઈનસ પાઈ બાય 4 ને પેલી બાજુ લઈ જાઓ અને એક વાર પ્લસ ને એક વાર માઇનસ એને છૂટું પાડો એમ એટલે x બરાબર 2k પાઈ પ્લસ પાઈ બાય 4 પ્લસ પાઈ બાય 4 અથવા x બરાબર 2k પાઈ પ્લસ પાઈ બાય 4 માઇનસ પાઈ બાય 4 જ્યાં k belongs to z એટલે આ બે પદો તો ગયા ગયા એટલે આ શું થયું pi by 2 2k pi plus pi by 2 એટલે 2k plus 1 એટલે x is equal to 2k pi plus pi by 2 2k plus 1 by 2 ઇન્ટુ પાઈ પાઈ કોમન લીધા એમ આ પાઈ બાય 2 ના પાઈ કોમન આયા એટલે 1 બાય 2 રહ્યું અથવા x બરાબર 2k પાઈ એટલે 4k પ્લસ 1 પાઈ અથવા x બરાબર 2k પાઈ અને પછી બંનેનો યોગ લઈ લો
therefore x बराबर 4k plus 1 4k plus 1 pi four k plus one pi by two k belongs to z athwa x barabar 2k pi k belongs to z and therefore ukel gan be tapka chagadiyo counts 4k plus 1 pi by 2 k belongs to z yog 2k pi jya k belongs to z ama kevu hoy che ke alag alag dakhlana vidyarthiyo alag alag vidyarthiyo ek na ek dakhlana alag alag jawab melvi shake koi aa rite gane koi aa pad aaya baad kya gayu आ रहे हो आप पद आया बाद बनने बाजू वर्ग करो तो पहला आने छिल्ला पद नो वर्ग इटले साइन स्क्वायर प्लस कॉस स्क्वायर वन वन उड़ी जाए आनो मध्यम पद साइन टू एक्स बराबर जीरो इटलू रहे इटले साइन ना शून्यों नो गण आयो इटले टू एक्स बराबर के पाई एक्स बराबर के पाई बाय टू दैट इज अनदर वे ऑफ राइटिंग इट એટલે ત્રિકોણમિતીય સમીકરણોમાં જો તમે અલગ અલગ જવાબ લાવો તો ચાલે એવું સહેજે જરૂરી નથી કે બધાને એક સરખો જવાબ આવવો જોઈએ જવાબની અભિવ્યક્તિ જુદી જુદી છે જવાબ જુદા નથી હોતા આમાં પ્રોબ્લેમ નંબર 7 ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ નંબર 7 સાઇન રેઝ ટુ 8x plus cos raised to 8x is equal to 17 upon 32. ઘાત મોટી છે એટલે થોડીક તકલીફ પડે પ્રમાણિત સ્વરૂપમાં જવા માટે આપણે ઘાત કાઢવી પડે આપણે sin થીટા બરાબર a sin થીટા બરાબર sin આલ્ફા cos થીટા બરાબર cos આલ્ફા એવું અંદર લાવવું પડે એટલે આપણો હેતુ આ જે ઘાત છે એને દૂર કરવાનો તો હું આને આ રીતે લખું છું ધેરફોર સાઇન રેઝ ટુ 4x પ્લસ કોસ રેઝ ટુ 4x નો સ્ક્વેર એટલે આ પહેલું પદ અને છેલ્લું પદ આવ્યું પણ આમાં વધારાનું આવ્યું આનું મધ્યમ પદ એટલે 2 સાઇન રેઝ ટુ 4 કોસ રેઝ ટુ 4 જે અહીંયા આવે છે પણ ખરેખર આવતું નથી એટલે એને હટાવવું પડે minus 2 sin raised to 4x cos raised to 4x હવે જો અહીંયા ફરી તકલીફ પડે હવે આ રીતે તમે કરશો તો હવે આનું પાછું કઈ નહીં થાય આને પાછું sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર નો સ્ક્વેર માઇનસ મધ્યમ પદ એવું લખવું પડે એના કરતા જો અહીંયા હું માઇનસ થી સેટ કરું આ પ્લસ કાઢી નાખ્યું જો હું માઇનસ રાખું sin raised to 4 minus cos raised to 4 નો વર્ગ તો આનું મધ્યમ પદ શું આવે minus 2 sin square cos square જે અહીંયા નથી એને બેલેન્સ કરવા આપણે પ્લસ કરી દઈશું અને અહીંયા તો 17/32 છે તમે કહેશો કેમ આવું કર્યું પ્લસ શું ખોટું હતું તો ભાઈ જો માઇનસ લઈએ તો આના ફરીથી અવયવો પડે અને એક અવયવ sin square minus cos square અને બીજો અવયવ sin square plus cos square એવો થાય એટલે કે એ વન થઈ જાય ચાલો તો આના અવયવો બોલો આ બ્રેકેટમાં સ્ક્વેર છે એટલે a માઇનસ b નો વર્ગ લખ કે b માઇનસ a નો વર્ગ લખ વાત તો એકની એક જ છે એટલે આના અવયવો લખું છું cos square x માઇનસ sin square x ઇન્ટુ cos square x plus sin square x આખાનો વર્ગ પ્લસ
હવે આ 4 ઘાત દૂર કરવાના હેતુથી અહીંયા 2 રેસ ટુ 4 જોઈએ એટલે 1 અપોન 2 ક્યુબ ઇનટુ 2 રેસ ટુ 4 2 ની એક ઘાત તો ઓલરેડી છે જ એટલે જો એને 2 રેસ ટુ 4 લખીએ તો આ 2 ક્યુબ ઘાત વધારાની અહીંયા મે લખી અને અહીંયા બેલેન્સ કરી sin raised to 4x cos raised to 4x is equal to 17 upon 32. આ કોનું સૂત્ર બન્યું cos 2x આ ભાગ શું થયો 1 એનો વર્ગ પ્લસ 1 by 8 into 2 sin x cos x ની 4 ઘાત એટલે sin raised to 4 2x equal to 17 by 32 કોને બદલે sin raised to 4 2x લખ્યું મે ભઈ કોને બદલે લખ્યું અમે આને બદલે લખ્યું આટલા ભાગને બદલે આને બદલે મે આવું લખ્યું છે કેમ કારણ કે sin 2x બરાબર 2 sin x cos x તો આની 4 ઘાત એટલે આની પણ 4 ઘાત આની પણ 4 ઘાત આની પણ 4 ઘાત આગળ જઈએ આ cos સ્ક્વેર 2x કહેવાય શું કહેવાય આ cos સ્ક્વેર 2x તો એને બદલે લખું છું 1 માઇનસ sin સ્ક્વેર 2x નિત્ય સમ અહીંયા sin છે એટલે પછી બધું જ sin માં લાવો હવે પ્લસ 1 બાય 8 sin raised to 4 2x હજી ઘાત 4 છે is equal to 17 upon 32 લસા લઈ લો એટલે 32 માઇનસ 32 sin સ્ક્વેર 2x પ્લસ 32 ને નીચે 8 ચોકડી ગુણાકાર કર્યું 32 ને નીચે 8 એટલે 4 sin raised to 4 2x is equal to 70 ક્રોસ ગુણાકાર સરખી રીતે આને ગોઠવો એટલે આપને મળશે 4 sin raised to 4 2x આ પદ પહેલા લખ્યું માઇનસ 32 sin સ્ક્વેર 2x અને પછી 32 ઓછા 17 એટલે પ્લસ 15 is equal to 0 બોલો હવે 15 ચોકુ 60 અને 30 દુ 60 એટલે અવયવ હવે પાડી શકશો 4 sin raised to 4 2x minus 30 sin square 2x minus 2 sin square 2x plus 15 બરાબર 0 તો હવે તો આવડે કે નહીં એમ આ બે માંથી minus 1 common એટલે એક અવયવ 2 sin square 2x minus 15 અને આમાંથી 2 sin square 2x com એટલે આના બે અવયવ કયા આના અવયવો therefore two sin square 2x minus 15 2 sin square 2x minus 15 અને બીજો અવયવ 2 sin સ્ક્વેર 2x minus 1 બરાબર 0 બસ તો હવે તો થઈ જાય એટલે આ 0 અથવા આ 0 therefore 2 sin સ્ક્વેર 2x બરાબર 15 અથવા
2 sin square 2x बराबर 1. therefore sin square 2x बराबर 15 भाग्या 2 એટલે 7.5. એટલે આ તો એક કરતા મોટી સંખ્યા છે અથવા તો આ વિસ્તારમાં નથી આવતી એમ આ સંખ્યા, which does not belong to સંવૃત 0 થી 1. sin square નો વિસ્તાર છે સંવૃત 0 થી 1. એટલે આ કિંમત શક્ય નથી. અથવા sin square 2x બરાબર 1/2. એટલે આ પદ શું છે? આ પદ શક્ય નથી. આવું શક્ય નથી. અને અહીંયા sin ની બે કિંમતો શા માટે લઈએ આપણે? sin square ને બદલે સૂત્રણા વાપરીએ આપણે. 1 minus cos double by 2 બરાબર 1/2. એક વસ્તુ તમે માર્ક કરી કે ભાઈ મૂળ રકમમાં ગમે તેવી ઘાત હોય, ત્રિકોણમિતીય સમીકરણોની વાત કરું છું, પણ છેલ્લે જ્યારે તમે પ્રમાણિત સ્વરૂપ લાવો છો ત્યારે કોઈ પણ ઘાત હોતી નથી, ઘાત 1 હોવી જોઈએ. એટલે 1 માઇનસ કોસ 4x ઇઝ ઇક્વલ ટુ 1, 1 પણ જાય એટલે કોસ 4x બરાબર 0. કોસના શૂન્યોનો ગણાયા એટલે 4x બરાબર 2k પ્લસ 1 પાઇ બાય 2, k બિલોંગ્સ ટુ ઝેડ, અને માટે x બરાબર 2k પ્લસ 1 પાઇ બાય 8, k બિલોંગ્સ ટુ ઝેડ. therefore ઉકેલ ગણ 2 ટપકા છગડીયો કૌંસ 2k પ્લસ 1 પાઇ બાય 8, જ્યાં k બિલોંગ્સ. પ્રોબ્લેમ નંબર 9. sin x માઇનસ માઇનસ 3 sin 2x, ઓકે, અને પ્લસ sin 3x. પેલી બાજુ આવી જ રકમ કોસમાં છે. સૂત્ર કોને માટે હોય? સાઇન પ્લસ સાઇન, અને આ બાજુ કોસ પ્લસ કોસ. આ પદોને સાઈડ પર રાખીએ આપણે. તો દાખલો નંબર 9 આ રીતે ચાલુ કરું છું. પ્રોબ્લેમ નંબર 9. સાઇન એક્સ અને આ સાઇન 3x ને જોડે લઉં છું એટલે સાઇન 3x પ્લસ સાઇન એક્સ આ રીતે, અને માઇનસ 3 sin 2x. તો પેલી બાજુ cos 3x પ્લસ cos x આમને જોડે લીધા, અને માઇનસ 3 cos 2x એને સાઈડ પર લીધું. સૂત્ર આવ્યું હવે sin પ્લસ sin બરાબર 2 sin cos. આ બે નો સરવાળો ભાગ્યા 2 એટલે 2x, cos બાદબાકી ભાગ્યા 2 એટલે x, માઇનસ 3 sin 2x ઇઝ ઇક્વલ ટુ cos પ્લસ cos એટલે 2 cos cos માઇનસ 3 cos 2x. તો હવે આમાંથી 3 sin 2x 2 sin 2x ના ફક્ત sin 2x કોમ, બ્રેકેટમાં 2 cos x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ આમાંથી cos 2x કોમન, તો બ્રેકેટમાં 2 cos x માઇનસ 3. બધા પદોને એક બાજુ લઈ લો જેથી આ કોમન નીકળી શકે. આ પદ આમ આવે એટલે આખું પદ કોમન નીકળે. ઉડાવતા નહીં સામસામે, અજ્ઞાત રાશિને સમસમે ઉડાવાય નહીં. આ બે અને આમ લઈ લો આ પદને અને આ કોમન લઈ લો એટલે 2 cos x માઇનસ 3 કોમન આવી ગયું એટલે sin 2x માઇનસ cos 2x ઇક્વલ્સ ટુ 0.
चलो એટલે આનો અર્થ શું થયો આ 0 અથવા આ 0 therefore 2 cos x is equal to 3 અથવા sin 2x is equal to cos 2x આ બે સરખા therefore cos x is equal to 3 by 2 અરે આ તો એક કરતા મોટી સંખ્યા આવી cos વિધેયના વિસ્તારમાં નથી સંવૃત માઇનસ 1 થી 1 માં આ નથી તમે કહેશો આગળ તો તમે 0 થી 1 લખેલું તો એમાં cos સ્ક્વેર અથવા sin સ્ક્વેર હોય cos સ્ક્વેર નો વિસ્તાર સંવૃત 0 થી 1 આ cos x છે એટલે સંવૃત માઇનસ 1 થી 1 એમાં આ કિંમત આવતી નથી એટલે આ પદ શક્ય નથી આની વાત કરીએ sin 2x upon cos 2x is equal to 1 આ પદ નીચે ગયું આ શું છે ભાઈ આ પદ શક્ય નથી cos x બરાબર 3 by 2 શક્ય નથી એટલે આ શું થયું અહીંયા બોલો હવે tan 2x is equal to 1 એટલે tan 2x is equal to tan pi by 4 1 એટલે tan pi by 4 હવે લખતા આવડે તમને એટલે 2x બરાબર સૂત્ર વાપરો 2x બરાબર k pi plus pi by 4 k belongs to z એટલે x બરાબર આ 2 ને નીચે લઈ લો અને દાખલો જાતે પૂરો કરો x will be k pi by 2 plus pi by 8 k belongs to z અને પછી ઉકેલ ગણ બે ટપકા વગેરે 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 એવું લખતા આવડે એમ માની લઉં નહીં તો ઉભારો લખી બતાવું છે એટલે x બરાબર પહેલા 2 ને નીચે લઈ જઉં છું therefore x is equal to k pi by 2 plus pi by 8 જ્યાં k belongs to z એટલે લખશો શું તમે ઉકેલ ગણ બે ટપકા છગડીઓ કૌંસ અહીંયા લસા લેવો હોય તો લઈ લો જી એટલે x બરાબર 4k plus 1 pi by 8 લસા લીધો 2 અને 8 નો અને pi કોમન કાઢ્યા અને લસા આખાને નીચે ન લખતા pi ને નીચે લખ્યું k belongs to z અને therefore ઉકેલ ગણ 2 ટપકા છગડીઓ કૌંસ 4k plus 1 pi by 8 such that k belongs to z દસમો દાખલો જોઈ લો 2 sin square theta plus root 3 cos theta plus 1 તો અહીંયા cos છે તો sin square ને એટલે 1 minus cos square એટલે cos theta માં દ્વિઘાત સમીકરણ આવ્યું એટલે cos theta ની બે કિંમતો મળે દાખલો નંબર 10 2 sin square theta plus root 3 cos theta plus 1 is equal to 0. તો અહીંયા 2 into 1 minus cos square theta plus root 3 cos theta plus 1 બરાબર 0. કૌંસ છોડો 2 minus 2 cos square theta plus root 3 cos theta plus 1 બરાબર 0 ગોઠવો અને સરખી રીતે બધા પદો પેલી બાજુ લઈ જાઓ 2 cos square theta minus root 3 cos theta 2 plus 1 3 સામે જાય એટલે minus 3 is equal to 0
એટલે આ a બરાબર 2 x ને બદલે cos થીટા આ કોના જેવી સ્થિતિ આવી એ તમને સમજાવું છું જે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 જેવું છે a બરાબર 2 b બરાબર માઇનસ રૂટ 3 c બરાબર માઇનસ 3 અને સૂત્ર x બરાબર માઇનસ b પ્લસ માઇનસ રૂટ ડેલ્ટા એટલે b સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a આનો ઉપયોગ કરીશું x ને બદલે cos થીટા છે x ને બદલે cos થીટા છે એટલે cos થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ b એટલે રૂટ 3 પ્લસ માઇનસ રૂટ ઓફ ડેલ્ટા એટલે b સ્ક્વેર માઇનસ 4ac એટલે 3 માઇનસ 4ac a એટલે 2 c એટલે માઇનસ 3 એટલે અહીંયા પ્લસ કરી દઉં છું અપોન 2a 2a એટલે 2 એટલે cos થીટાનું મૂલ્ય શું મળ્યું ભાઈ cos થીટા બરાબર રૂટ 3 પ્લસ માઇનસ આ રૂટની અંદર કેટલા આવ્યા 4 2 8 3 24 વત્તા 3 27 27 અપોન 4 રૂટ 3 પ્લસ માઇનસ 9 તરી 27 એટલે 3 રૂટ 3 બાય 4 આખામાંથી રૂટ 3 કોમન 1 પ્લસ માઇનસ 3 બાય 4 therefore cos theta બરાબર રૂટ 3 1 પ્લસ 3 એટલે 4 બાય 4 અથવા cos theta બરાબર રૂટ 3 1 માઇનસ 3 બાય 4 એટલે આ 4 4 તો જશે અહીંયા 4 4 જશે એટલે cos theta બરાબર રૂટ 3 અથવા અહીંયા માઇનસ 1 બાય 2 આગળ રૂટ 3 ખરું therefore cos theta બરાબર રૂટ 3 does not belong to સંવૃત માઇનસ 1 થી 1 cos વિધાના વિસ્તારમાં છે જ નહીં અથવા cos theta બરાબર માઇનસ રૂટ 3 બાય 2 માઇનસ આવે કોસમાં તો પાય માઇનસ રૂટ 3 બાય 2 માટે શું હતું ભાઈ પાય બાય 6 પાય માઇનસ પાય બાય 6 5 પાય બાય 6 5 પાય બાય 6 આ કેમ એટલે આ જે આવ્યું વિસ્તારમાં નથી કોસના એટલે શું લખીશું ભાઈ આ શક્ય નથી ધીસ ઇઝ નોટ પોસિબલ વાત ફક્ત આની કરવાની છે એટલે અહીંયા સૂત્ર આવ્યું cos થીટા બરાબર cos આલ્ફા તો થીટા બરાબર 2k પાય પ્લસ ઓર માઇનસ 5 પાય બાય 6 k બિલોંગ્સ ટુ z કયા સૂત્રનો ઉપયોગ કર્યો તો કારણ cos theta equal to cos alpha તો theta બરાબર 2k pi plus or minus alpha k belongs to z આ સૂત્રનો ઉપયોગ કર્યો ચાલો તો અહીંયા શું લખવું હવે 6 દુ 12 12k plus or minus 5 અને પાઈ બાય 6 એટલે થીટા બરાબર 6 દુ 12 કે આ પાઈ આપણે કોમન લઈએ છીએ પ્લસ માઇનસ 5 અને લસા 6 એટલે આખાના નીચે 6 લખ અથવા પાઈ કોમન કાઢ્યા એને નીચે 6 લખ વાત તો એકની એક જ છે કે બિલોંગ્સ ટુ ઝેડ અને ધેરફોર ઉકેલ ગણ બે ટપકા છગડીયો કૌંસ 12k પ્લસ માઇનસ 5 π
pi by 6, e Jean, k belongs to z.